नमस्ते मित्रों, अब्दुल भाई एक कारपेंटर छे अने मारा खूब सारा मित्र पण छे। एमना पासेथी जीवननो एक खूब ज सारू लेसन मने शीखवा मळ्युं छे, जे लेसन हूँ आप सौनी समक्ष शेर करी रह्यो छुं। हूँ मारा घरनुं फर्निचरनुं काम अब्दुल भाई पासेथी करावी रह्यो हतो। पोताना काममां ईमानदार अने समय पालनना खूब ज चुस्त अब्दुल भाई एक दिवस एमना समयथी बे थी त्रण कलाक लेट आव्या। जेवा अब्दुल भाई घरे आव्या तो मैं एमने पूछ्यु के काम पर अब्दुल भाई आजे केम त्रण कलाक जेटलू मोड़ू थई गयुं, सामान्य रीते तमे समयना खूब पाबंद छो। अब्दुल भाई ए कह्युं, शुं कहूं के आजे ज्यारे हूँ काम माटे निकली रह्यो हतो त्यां ज मारी नानी दीकरी छे ए पड़ी गई अने मने एने लई अने हॉस्पिटल जवुं पड्युं। त्यारबाद हूँ गाड़ी लईने आवी रह्यो हतो तो रस्ता पर एक रेली निकली रही हती अने एना कारणे ट्राफिक जाम हतो, अने जे रस्तो हूँ अर्धी कलाकनी अंदर पार करी शकुं ए पार करता मने एक कलाक निकली गई, अने आ कारणोसर हूँ आजे मोड़ो आव्यो छुं। अने आटलुं कही अने एमणे पोतानुं काम शरू कर्युं। काम शरू करवाना थोड़ाक ज समय बाद एमनी ड्रील जे छे एमां कंई खराबी आवी गई, एमनी ड्रील बगड़ी गई अने एने रिपेर करता फरी एमने अर्धी कलाक जेटलो समय निकली गयो। फरी एमने काम शरू कर्युं अने थोड़ा कलाको बाद एमनी करवत जे छे ए तूटी गई अने फरी काममां विक्षेप पड्यो। हूँ अब्दुल भाईनी बॉडी लैंग्वेज जोई रह्यो हतो के आजे सवारथी एमना बधा ज काम बगड़ी रह्या हता अने कामनी अंदर कंई ने कंई समस्याओ पण आवी रही हती अने एना कारणे जे छे एमनुं मूड बगड़ी रह्युं हतुं। ए थोड़ा गुस्सामां અને થોડા નારાજ થોડા દુખી દેખાતા હતા। સાંજના સમયે જ્યારે કામનો સમય પૂરો થઈ ગયો ત્યારે એ નીકળી રહ્યા હતા અને એ જ સમયે એમની ગાડીમાં પણ પંચર પડી ગયું। મેં એમને કહ્યું કે અબ્દુલભાઈ ગાડી તમે અહીં રહેવા દો, હું તમને તમારા ઘરે મૂકી આવું છું। પહેલા તો અબ્દુલભાઈએ થોડી હા ના કરી પરંતુ ત્યારબાદ એગ્રી થઈ ગયા અને હું મારી ગાડીમાં જે છે અબ્દુલભાઈને એમના ઘેર મૂકવા ગયો। ગાડીની અંદર મેં જોયું કે અબ્દુલભાઈ ખૂબ જ દુઃખી અને ઉદાસ હતા અને આજનો દિવસ એમના માટે ખરાબ હતો એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું। પરંતુ જ્યારે એ એમના ઘરે ઉતર્યા અને મને કહ્યું કે તમે પણ ઘરે આવો અને થોડી ચા પીશું, હું એમના ઘરે ગયો। જેવો એ ઘરની અંદર પ્રવેશ્યા તો ઘરના દરવાજાની બહાર એક પ્લાન્ટ હતું, એક છોડ હતું અને એમણે છોડ ઉપર હાથથી કંઈક ઈશારો કર્યો એટલે કે છોડ પર કંઈક ટીંગાડતા હોય એવું દેખાયું અને એવો એક્શન કરી અને ઘરમાં પ્રવેશ્યા અને જેવા ઘરમાં પ્રવેશ્યા તો એક જાદુ થઈ ગયું। મને સમજાયું નહીં કે આટલું બધું ફેરફાર અબ્દુલભાઈની અંદર કેવી રીતે આવી ગયું। એ તરત જ એમની જે દીકરીઓ છે એમને ભેટી પડ્યા, એમના માતા પિતાને પણ સલામ કર્યું અને એકદમ અલગ અબ્દુલભાઈ તમને દેખાવા માંડ્યા। કારણ કે જે ગાડીની અંદર એના કામના સમયે જે વ્યક્તિ ખૂબ ઉદાસ દુઃખી દેખાતો હતો એ વ્યક્તિ ઘરે પહોંચતા એકદમ ખુશખુશાલ એકદમ હેપી સ્વભાવની અંદર આવી ગયો, જાણે કે કંઈ બન્યું જ નથી। મને આ વાત ખૂબ ગમી પણ થોડી સમજાઈ પણ નહીં કે એક વ્યક્તિ આટલું બધું જે છે એ કેવી રીતે ખુશ રહી શકે છે અથવા બદલી શકે છે આટલી વિકટ પરિસ્થિતિઓમાં પણ। ચાય પી લીધા પછી હું એમના ઘરેથી બહાર ગયો, એ મને મૂકવા માટે બહાર આવ્યા। મારા મનની અંદર એ પ્રશ્ન હતો કે ઘરની બહાર મૂકેલા છોડ પર એમણે એવું શું ઈશારો કર્યો યા એવી કઈ વસ્તુ ટીંગાડી કે જેના ટીંગાડવાથી જ એ ઘરમાં પ્રવેશતા એક અલગ અબ્દુલભાઈ નજર આવ્યા। મેં એમને પૂછ્યું કે આનું શું કારણ, તમે એ શું ઈશારો કર્યો કે ઝાડ પર તમે એ પ્લાન્ટ પર તમે શું ટીંગાડ્યું? ત્યારે અબ્દુલભાઈએ જે જવાબ આપ્યો એ આપણા સૌ માટે જીવનની અમૂલ્ય શીખ છે। અબ્દુલભાઈએ કહ્યું કે જો હું બહાર કામ કરું છું, મારા ઘરનું આર્થિક ગુજરાન ચલાવવા માટે દરેકે કામ કરવાનું છે તો હું પણ કરું છું। કામ જ્યારે કરીએ છીએ તો સમસ્યાઓ પણ આવવાની છે, કામના પોતાના ચેલેન્જીસ પણ છે, પ્રશ્નો પણ છે, મુશ્કેલીઓ પણ છે, પરંતુ એ ચેલેન્જીસથી એ મુશ્કેલીઓથી આપણા પરિવારને કશું જ લેવા દેવા નથી, આપણા ફેમિલીને એના સાથે કંઈ જ મતલબ નથી।
એ સમસ્યાઓ આપણા કામની છે અને આપણે જ એને સોલ્વ કરવાની છે. તો જ્યારે પણ હું કામ પરથી ઘરે આવું છું ત્યારે મારી જે પણ કંઈ કામની સમસ્યાઓ હોય છે, જે કાર્યની સમસ્યાઓ છે, એ હું ઝાડ એ બહાર મૂકેલા પ્લાન્ટ પર ટીંગાડી દઉં છું. અને એ ટીંગાડ્યા બાદ હું બિલકુલ કાર્યની કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર હું ઘરમાં પ્રવેશું છું. કામની બધી જ ચિંતા હું ઘરની બહાર છોડી દઉં છું, યા તો એ પ્લાન્ટ પર ટીંગાડી દઉં છું. આ સાંભળતા મને જે છે ખૂબ જ આનંદ થયો અને જીવનની એક અમૂલ્ય શીખ મળી. જે વ્યક્તિ કામ કરે છે એની કામની જે મુશ્કેલીઓ છે એ મોટા ભાગે ઘરે પણ લાવતા હોય છે, પરંતુ સ્વાભાવિક છે કે તમારી પત્નીને, બાળકોને, યા માતા પિતાને, યા ઘરના દરેક સભ્યને તમારા કામની સમસ્યાથી કશું જ લેવા દેવા નથી, યા એ સમસ્યા એમના કારણે છે એ પણ નથી. તો કામનું તમામ ટેન્શન ઘરે પણ લઈને બેસવું, યા ઘરે પણ એ પ્રકારે દુઃખી રહેવું અને બીજા લોકોને પણ દુઃખી કરવું એ અર્થહીન છે. ઘરે જ્યારે પણ આપણે જઈએ તો આપણા ફેમિલી સાથે એક સરસ મજાનું ક્વોલિટી ટાઈમ પસાર કરીએ. આપણે આપણા ફેમિલીને જે છે એ ખૂબ જ સારી રીતે ટ્રીટ કરીએ. આપણા બાળકો સાથે ખુશહાલ થઈ અને એક હેપી ટાઈમ જે છે પસાર કરીએ, જેથી કરીને આપણી અંદર એક નવી એનર્જી આવે. અને બીજી વાત અબ્દુલભાઈએ ખાસ એડ કરી કે આવું કરવાથી, કે મારી કામની જે તમામ મુશ્કેલીઓ છે બારે પ્લાન્ટ પર ટીંગાડવાથી જ્યારે હું ઘરે જાઉં છું અને એ ભૂલી જાઉં છું, સૌથી સારી વાત એ રહી કે જ્યારે હું બીજા દિવસે ઘરેથી બહાર નીકળું છું તો એ પ્લાન્ટ પર જઉં છું તો મારા કામની કોઈ પણ મુશ્કેલીઓ ત્યાં પાછી ટીંગાડેલી હોતી નથી. મતલબ તમામ મુશ્કેલીઓ પરિવાર સાથે મળતા જ ગાયબ થઈ જાય છે. અને આ જ છે પરિવારની તાકાત. આપણે સૌ પણ આપણા કાર્યની મુશ્કેલીઓને, ચેલેન્જીસને, તકલીફોને કાર્યસ્થળ પર જ રાખીને ઘરે જઈએ. ઘર એ આપણું સૌથી મહત્વનું પ્લેસ છે અને ત્યાં આપણે કામની ચિંતા લઈ અને આપણા જીવનને બરબાદ ન કરીએ અને ખરાબ ન કરીએ. કાર્ય પ્લેસ પર જાઓ ત્યારે કામ ઉપર વિચારો, ઘરે કુટુંબ સાથે એક સરસ મજાનો સમય પસાર કરો. તો આ ખૂબ સરસ મજાની શીખ અબ્દુલભાઈએ મને આપી અને એને હું ખૂબ સારી રીતે ફોલો કરું છું. તો અહીં હું મારી વાત પૂરી કરું છું. આપ કોમેન્ટ સેક્શનમાં જઈ અને આજની જે મેં વાત આપની સમક્ષ રજૂ કરી છે એનામાં જરૂરથી કોમેન્ટ કરશો. મારી યુટ્યુબ ચેનલ 24/7 ઇંગ્લિશને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ, શુક્રિયા.